तो आखिर सत्ता माटे आटलू बधुं घमासान शा माटे? डोनाल्ड ट्रम्प पहेलाथी ज कही चुक्या छे के तेओ तो सत्ता पर आरूढ़ थशे, परंतु आखरे तेमणे ए निवेदन पण आपी दीधुं छे के तेओ सत्ता हस्तांतरण करशे। परंतु ते पहेला आ प्रकारनी जे परिस्थिति अत्यारे जोवा मळी, कैपिटल हिल खाते हिंसक प्रदर्शन जोवा मळ्युं, आज बाबते चर्चा करवी छे। चर्चा माटे मारी साथे जोड़ाया छे राजकीय विश्लेषक अने वरिष्ठ पत्रकार एवा देवेन्द्रभाई पटेल। देवेन्द्रभाई, आपनुं स्वागत छे। દેવેન્દ્રભાઈ, જે બનાવ બન્યો છે, સાથે સાથે સત્તા હસ્તાંતરણની પણ વાત હતી, સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાથી એવું કહી ચૂક્યા છે કે સત્તા પર આરૂઢ તો ફરી એકવાર તેઓ જ થશે। તેમણે ઘણા બધા ટ્રાય પણ કર્યા, ઘણા બધા પ્રયત્નો પણ કર્યા, પરંતુ તેઓ નિષ્ફળ ગયા। પરંતુ આ પ્રકારનો જે બનાવ આજે બન્યો છે, કાળો દિવસ કહેવામાં આવી રહ્યો છે અમેરિકા માટે તેને, અને સાથે સાથે લોકશાહી માટે પણ। જો એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ પૃથ્વીના ઘોડા ઉપર બે દેશોની લોકતંત્ર બહુ જ મહત્વનું છે। એક અમેરિકાનું અને એક ભારતનું, બીજા અનેક દેશોમાં લોકતંત્ર છે, પણ આ બે દેશોનું મહત્વ એટલા માટે છે કે અમેરિકાનું લોકતંત્ર સૌથી જૂનું છે, એની લોકશાહી 200 વર્ષ જૂની છે। એટલે એ રીતે એ એક ઓલ્ડેસ્ટ ડેમોક્રેટિક કન્ટ્રી છે, અને ભારત એ સૌથી લાર્જેસ્ટ છે, એટલે સૌથી વધારે 130 કરોડની વસ્તીવાળા દેશની, અને બંને દેશમાં લોકતંત્ર એકંદરે બહુ જ મજબૂત છે। અને આજે છેલ્લા ગઈકાલથી જે કંઈ બનાવ અત્યારે આપણે ટેલિવિઝન પર જોઈ રહ્યા છીએ, કેપિટલ હિલમાં જે પ્રકારે ટ્રમ્પના સમર્થકો અંદર ગયા અને જે પ્રમાણે તોફાનો કર્યા, અંદર ગોળીબાર કરવો પડ્યો, 4 જણના મૃત્યુ થયા, 1 મહિલાનું મૃત્યુ થયું, અંદરથી 1 જણે પોતાની પિસ્તોલ બહાર કાઢી, અને એક ટ્રમ્પના સમર્થક તો એના ઉપરાષ્ટ્રપતિની ખુરશીમાં બેસી ગયો। ઉપરાષ્ટ્રપતિ તો એમના જ પક્ષના છે, અને ઉપરાષ્ટ્રપતિની ખુરશી એ ખરેખર તો એ સંસદના એ અધ્યક્ષ હોય છે। આજના જે બધા દ્રશ્યો આપણે 2 દિવસથી જોઈ રહ્યા છીએ, એને આપણે એક જ લાઇનમાં કહેવું હોય તો આપણે એમ કહી શકાય કે અમેરિકાની લોકશાહીનું વસ્ત્રહરણ થયું, અને એ પણ અમેરિકાના એના રાજકારણીઓએ જ કરાવડાયું। હા, એક વાત 100% સાચી છે કે આખો અમેરિકા આ બધી ઘટનાઓ સાથે સંમત નથી। આ પ્રકારની ઘટનાઓ જ્યારે ઘટે છે ત્યારે દુનિયાભર સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે પ્રેસિડેન્ટ લિંકને, અબ્રાહમ લિંકન એ અમેરિકાના સૌથી વધારે પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ અને ગુલામોના તારણહાર ગણાયા હતા, પ્રેસિડેન્ટ લિંકને એમ કીધું હતું કે દુનિયામાં જ્યારે પણ કંઈ મુશ્કેલી ઊભી થાય છે ત્યારે દે લુક એટ અમેરિકા, કે કોઈ કહે તોફાન થાય, કોઈ જગ્યાએ મગજમારી થાય, કુદરતી આફતો આવે, વોર થાય, તો બધા એ અમેરિકા તરફ નજર કરે છે કે અમેરિકા શું કરશે અને કેવી રીતે મદદ કરશે। ઇવન 1962માં ચાઇના એ ભારત પર આક્રમણ કર્યું, ત્યારે એ વખતે પણ આપણે આપણા પ્રાઇમ મિનિસ્ટર નહેરુએ એ વખતના પ્રેસિડેન્ટની મદદ પણ લીધી હતી, અને એ લોકોએ કરી પણ હતી। સવાલ એટલો જ છે કે જ્યારે આખી દુનિયા અમેરિકાને એક આદર્શ લોકતાંત્રિક દેશ તરીકે જોતો હોય, ત્યાં જ આ પ્રકારના લોકશાહીનું ત્યાં વસ્ત્રહરણ થતું હોય, તો હું માનું છું કે આનાથી કોઈ દુઃખદ કોઈ ઘટના બીજી હોઈ શકે નહીં। સૌથી અગત્યની વાત એ છે કે કેવા માણસે 4 વર્ષ સુધી અમેરિકામાં રાજ કર્યું, તમે જુઓ અમેરિકાના લોકતંત્રની ઘણી બધી ખૂબીઓ છે, આપણે હું આગળ પણ કહીશ તમને, પણ ત્યાં કોઈ પણ એક પ્રેસિડેન્ટ 4 વર્ષ સુધી રહી શકે, પછી બીજી વખત ચૂંટણી લડી શકે, સૌથી વધારે એ 2 ટર્મ લડી શકે, ત્રીજી ટર્મ ન લડી શકે, પણ છેલ્લા 4 વર્ષ દરમિયાન કેવા વ્યક્તિએ કે જેના પર કેટલા એના પર એટલા બધા એલિગેશન્સ છે, જેની આપણે એની વ્યક્તિગત જીવન પર આપણે આજે ચર્ચા નથી કરી, એનું વ્યક્તિગત કે પારિવારિક જીવન જે હોય તે, પરંતુ જ્યારે કોરોના, આજે પણ અમેરિકા કોરોનામાં ફસાયેલું છે, ભારત એકંદરે એમાંથી બહાર આવતું જાય છે, અને અમેરિકામાં તો ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે, એ જ દેશના પ્રેસિડેન્ટ જ્યારે કોરોના જ્યારે એના પીક પર હતું ત્યારે માસ્ક વગર બહાર નીકળે, જાત જાતની લોકોને સલાહો આપે, પછી ત્યાં એક અશ્વેત નું ગળું દબાવીને પોલીસે જયારે મારી નાખ્યું ત્યારે એમણે પણ બેજવાબદાર બયાન આપ્યું, અને એક પોલીસ અધિકારી ટ્રમ્પને કહેવું પડ્યું કે તમે તમારી મર્યાદામાં રહો। આવી તો અનેક ઘટનાઓ છે, એ જયારે એક સ્ટેટમેન્ટ આપતા હતા ત્યારે અમેરિકાની ટેલિવિઝન સંસ્થાઓને લાગ્યું કે આ ખોટું બોલી રહ્યા છે, એ ચેનલોએ એનું પ્રસારણ બંધ કરી દીધું, એ અમેરિકાની ચેનલો અને અમેરિકાના મીડિયાને પણ આપણે સેલ્યુટ કરવી પડે કે એમણે એક પ્રેસિડેન્ટની ના ખોટી વાતોને પ્રસારણ કરવાનું બંધ કર્યું। અને તમે ગઈકાલની ઘટનાઓ જોઈ, ટ્વિટર અને એમના સોશિયલ એકાઉન્ટ જેટલા બી છે બધા જ, એ બધા સોશિયલ મીડિયાના એકાઉન્ટ બધા જ એમના થોડા વખત માટે બંધ કરી દેવા માંડ્યા।
આનાથી વધારે વોર્નિંગ બીજું કોઈ હોઈ શકે નહીં. હું માનું છું કે અમેરિકા છેલ્લા 4 વર્ષ દરમિયાન બહુ જ એક બેજવાબદાર નેતાના હાથમાં રહ્યું અને એ અમેરિકાએ 4 વર્ષ દરમિયાન ઘણું ભોગવ્યું. હું માનું છું કે હવે સમય બદલાશે અને 20 જાન્યુઆરી જો બાઇડન જ્યારે સત્તાના સૂત્રો હાંસલ કરશે ત્યારે એક ઘરેલ વ્યક્તિના હાથમાં એ દેશ હશે એમ હું માનું છું. બિલકુલ. વરિષ્ઠ પત્રકાર એવા જયેશભાઈ ઠકરાર પણ આપણી સાથે જોડાયા છે રાજકોટથી. જયેશભાઈ, આપનું પણ સ્વાગત છે. જયેશભાઈ, આ સમગ્ર મામલો અત્યારે જે સામે આવ્યો છે આખું વિશ્વ સ્તબ્ધ જોવા મળી રહ્યું છે. એક તરફ સૌથી જૂની લોકશાહી પણ છે અને મહાસત્તા પણ છે, તે જે રિએક્શન આપે છે અથવા તો જે રાષ્ટ્રપતિના પદ પર ત્યાં હોય છે તે જે રિએક્શન આપે છે, સમગ્ર વિશ્વ તેને જોતું હોય છે, તેવામાં આ પ્રકારનો બનાવ અમેરિકામાં બનવો, આપનું શું માનવું છે આ સમગ્ર મામલાને લઈને? અંકિત, અમેરિકાની એક રીતે વાહવાહી એ રીતે પણ થતી હતી કે ત્યાં શિસ્તબદ્ધ લોકશાહી છે અને પાકડતા પણ જોવા મળે છે. સામાન્ય રીતે આ પ્રકારના જે આંદોલનો હોય કે જેમાં સંસદને ઘેરાવ કરવામાં આવતો હોય અને આવું બધું કેટલાક દેશોમાં જોવા મળતું હોય છે, પણ પશ્ચિમના દેશોમાં સામાન્ય રીતે આવા ઘટનાક્રમ જવલ્લે જ જોવા મળતા હોય છે. પણ દેવેન્દ્રભાઈ જે કહ્યું એ બિલકુલ સાચું છે કે આવા બે જવાબદાર પ્રમુખ કદાચ અમેરિકાએ ક્યારેય જોયા નથી. અમેરિકન મીડિયાએ જે સર્વે કર્યો છે એ મુજબ ટ્રમ્પ તેમના કાર્યકાળ દરમિયાન 22,347 વખત ખોટા નિવેદનો આપી ચૂક્યા છે અને અમેરિકામાં તો મીડિયા પ્રેસિડેન્ટનું બરાબર સર્વેક્ષણ અને એનાલિસિસ કરતું હોય છે. તો 22,347 ખોટા નિવેદનો તેમણે કર્યા છે અને ભારતની એમની જે મુલાકાત હતી અમદાવાદમાં આવ્યા હતા, આપણે બધાએ જોયું છે કે આવતા પહેલા એમણે જે ટ્વીટ કરેલા કે ભારતમાં 50 લાખ લોકો મારી રાહ જોઈ રહ્યા છે, ત્યાં મારું સ્વાગત થવાનું છે. જે વ્યક્તિ ખુદને કોરોના થાય છે, કોરોનામાંથી બહાર આવ્યા પહેલા હોસ્પિટલની બહાર નીકળીને રેલીને સંબોધન કરે છે, માસ્કને ફગાવી દે છે, કોઈ સી ગ્રેડની ફિલ્મનો હીરો જે પ્રકારની વર્તણૂક કરતો હોય એવા પ્રકારની વર્તણૂક ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં કરી છે. પછી એ મુદ્દો કોઈ પણ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝને લગતો હોય કે અફઘાનિસ્તાનને લગતો મુદ્દો હોય, પણ મોટાભાગે ટ્રમ્પે બે જવાબદાર નિવેદનો ખૂબ કર્યા છે. અને છેલ્લે 20 ડિસેમ્બરનું એમનું જે ટ્વીટ છે એ પણ બહુ ભયાનક છે. એમણે ત્યારે જ લખેલું કે વોશિંગ્ટન ડીસીમાં ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેજો અને સમર્થકોને એમણે જે મેસેજ આપેલો ફેસબુકે એ મેસેજને પછીથી ડિલીટ કરી દેવો પડ્યો. અને હજુ પણ આપણે જોઈએ છીએ કે ઇઝરાયલથી લઈ અને ભારત સુધી તમામ દેશો આ ઘટનાક્રમને વખોડી રહ્યા છે અને હોમલેન્ડ સિક્યોરિટીએ જ્યારે વોશિંગ્ટનને સંભાળી લેવું પડ્યું છે ત્યારે પણ ડોનાલ્ડ ટ્રમ્પ શરમાઈને કોઈ એવું નિવેદન નથી કરતા કે પરિસ્થિતિ થાળે પડે, જેના કારણે પૂરા અમેરિકા માટે એક ખરાબ પરિસ્થિતિ ઉભી થઈ છે. દેવેન્દ્રજી, સાથે એ સવાલ પણ થઈ રહ્યો છે કે વોશિંગ્ટન જે ડીસી જે છે અને જે વ્હાઇટ હાઉસ છે તેને વિશ્વનું સૌથી સિક્યોર પ્લેસ માનવામાં આવે છે, હવે તેવામાં આ પ્રકારનો બનાવ ત્યાં જ બનવો તે કેવી રીતે પોસિબલ છે? તમે સમજો કે વ્હાઇટ હાઉસમાં અને કેપિટલ હિલમાં જે લોકો ઘૂસી ગયા એ કોઈ ટેરરિસ્ટ નહોતા, એમની જ પોલિટિકલ પાર્ટીના એમના સમર્થકો હતા. બીજું કારણ કે એ જતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રવચન કર્યું અને પોતાના જે પક્ષના કાર્યકરો હતા એમને શાંત રહેવાના બદલે એમને ઉશ્કેર્યા, ઉકસાવ્યા, એમને ઉશ્કેર્યા. અત્યારે હજુ તો પ્રેસિડેન્ટ તરીકે, અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે છે, એટલે દાખલા તરીકે હવે હું દાખલા તરીકે પ્રેસિડેન્ટ રહું તો મારા કાર્યકરો મારી સાથે હોય, એમના કાર્યકરો એમની સાથે હતા. અને બીજું, સિક્યોરિટી ફોર્સિસને ખબર જ નહોતી કે પ્રેસિડેન્ટના પોતાની પોલિટિકલ પાર્ટીઓના પોતાના જ કાર્યકરો અંદર ઘૂસીને જશે, એટલે આ ઇટ હેપન્સ ઇન અમેરિકા ઓનલી. સર, ગન લઈને જવું એક્ઝેક્ટલી, કારણ કે જો એ ટ્રમ્પ આજની તારીખમાં પણ હજુ પ્રેસિડેન્ટ છે તો એની સાથે એટલી સિક્યોરિટી જ્યારે ગમે તેટલી સાચવવાની કોશિશ કરે પણ એની અંદર કેટલાક લૂપહોલ્સ રહે. અમેરિકાની દુનિયાનો કોઈ દેશ કમ્પ્લીટ નથી. દુનિયાના મોટા મોટા નેતાઓને એમના જ કર્મચારી, એમના સુરક્ષા કર્મચારીઓએ એસેસિનેશન કરેલું છે. એ આપણે જાણીએ છીએ, ગાંધીજીનું તો અલગ વાત છે પણ ઇન્દિરા ગાંધીનું એસેસિનેશન કોણે કર્યું હતું? એમના જ સિક્યોરિટી ગાર્ડે કર્યું હતું. એટલે કેટલીક વખતે પોલિટિકલ પાર્ટીઓના કાર્યકરોને ઘણી વખતે બરાબર ચેક કરવામાં ના આવે ને એ ઘન લઈને પણ અંદર ઘૂસી જાય. પણ આમાં અગત્યની વાત, એ બહુ અગત્યની વાત એ છે કે એ જે બન્યું એ બની ગયું, પછી એણે પોતાનો પરાજય કબૂલ કર્યો. કારણ કે એને તો શરૂઆતમાં જયારે મતગણતરી થતી ત્યારે કહે છે કે આ તો આખી પરિણામો ચોરાઈ ગયા છે. પરિણામ માટે સ્ટીલ શબ્દ વાપર્યો હતો કે આ બધા પરિણામો ચોરાઈ ગયા છે. પરિણામો ક્યાંથી ચોરી જાય? અમેરિકા એક ટ્રાન્સપરન્ટ કન્ટ્રી છે,
તમે સમજો અમેરિકાની લોકશાહીની ખૂબી એ છે કે અમેરિકા પાસે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે, આપણી પાસે સંસદીય પદ્ધતિ છે. કારણ કે આપણે ત્યાં બ્રિટિશ લોકો રાજ કરતા હતા, એટલે હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સ ની જેમ આપણે નીચે લોકસભા બની અને ઉપર રાજ્યસભા બની. અમેરિકામાં પણ છે, પણ અમેરિકાની અંદર જે છે એ આપણે ત્યાં સંસદમાં જે સૌથી વધારે પક્ષના સભ્યો ચૂંટાયા હોય એ પોતાના નેતાને એટલે વડાપ્રધાનને પસંદ કરે. અમેરિકામાં એનાથી ઉલટું છે. અમેરિકામાં એનાથી ઉલટું એટલા માટે છે કે લોકો પોતાના પ્રેસિડેન્ટની પસંદગી જાતે કરે છે, અને બની શકે કોઈ વખતે કે જે પાર્ટીનો પ્રેસિડેન્ટ આવ્યો હોય એ પાર્ટીની બહુમતી એ હાઉસમાં ન પણ હોય પણ એને હટાવી નથી શકાતો જ્યાં સુધી આખું હાઉસ બે તૃતીયાંશની બહુમતી સાથે એની સામે મહાભિયોગ પસાર ન કરે. એટલે એ અમેરિકાની જે પ્રેસિડેન્ટ સિસ્ટમ છે એની બીજી એક ખૂબી એક જાણવા જેવી છે કે અમેરિકામાં પ્રમુખે ચૂંટાયેલા સંસદ સભ્યોને પ્રધાન બનાવવાના હોતા નથી. એ લોકોને મંત્રી બનાવવા હોય તો એ બહારથી એક્સપર્ટ માણસ બોલાવી શકે છે, કે કોઈ મેડિકલ ફિલ્ડનો હોય કે ડિફેન્સનો હોય કે કોઈ કોઈ અર્થશાસ્ત્રી હોય તો એને એ નાણામંત્રી બનાવી શકે ડિફેન્સના એક્સપર્ટને. એટલે ત્યાં સરકારો ઉથલાવવાની બનાવ ઘટનાઓ ઘટતી નથી, કારણ કે પ્રેસિડેન્ટને કોઈ હટાવી શકતું નથી બે તૃતીયાંશની બહુમતી સિવાય. અને છેલ્લા 200 વર્ષના ઇતિહાસમાં અમેરિકામાં કોઈની સરકાર ઉથલાવવાની કે સંસદના વિસર્જનની ઘટના આજ સુધી ઘટી નથી. પણ જો આપણા જેવી સંસદીય પદ્ધતિ હોત તો આ ટ્રમ્પ તો ક્યારે ના ઉથલી ગયા હોત, કારણ કે એની સામે તો ના પક્ષનો. એટલે જ્યારે એમણે આ તોફાન કરાવડાવ્યું પોતાના માણસો મારફતે પોતાને કર્યા હોય ત્યારે રિપબ્લિકન પાર્ટીમાં કેટલાક ડાહ્યા માણસો પણ છે અને કેટલાક સિનિયર અને સમજદાર જે એમના સેનેટર્સ છે એમણે દબાણ કર્યું કે આ ટ્રમ્પ જે કરાવે છે એના માણસો પાસે તે ખોટું છે. અને એમના જે વાઇસ પ્રેસિડેન્ટ છે માઇક પેન્સ જે હાઉસના ચેરમેન ગણાય અને એમણે જ એમને ખુરશીમાંથી સત્તાવાર જાહેર કર્યું કે હું હવે જો બાઇડનને જીતેલા જાહેર કરું છું. આ એક અમેરિકાની બ્યુટી પણ છે, ડેમોક્રેસીની બ્યુટી. એક બાજુ ડર્ટી પિક્ચર ટ્રમ્પનું છે જ્યારે બીજી બાજુ માઇક પેન્સનું જે પિક્ચર છે એ અમેરિકાની બ્યુટી પણ છે કે જ્યારે એમ કહે છે કે ભાઈ હું સત્તાવાર જાહેર કરું ત્યાર પછી ટ્રમ્પ ધીમા પડ્યા કે પોતાના જ પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટે આ જાહેર કરી. એટલે અમેરિકામાં હું માનું છું કે ટ્રમ્પ એની પોલિટિકલ પાર્ટીને અને ડેમોક્રેટિક સિસ્ટમને એક બહુ મોટું એક લાંછન લગાડીને વિદાય લેશે. જયેશભાઈ, સાથે સાથે એ મામલો પણ સામે આવ્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતે જે સત્તા છે તે મેળવવા માટે અનેક ધમપછાડા કર્યા, તે કોર્ટ સુધી પણ ગયા, પરંતુ કોર્ટમાં પણ તેમણે ના પાડી દેવામાં આવી કે આ વસ્તુ નહીં થાય. તેમણે જે આક્ષેપો કર્યા હતા, જે જ્યુડિશિયરી સિસ્ટમ પર આક્ષેપો કર્યા હતા, તે મામલે પર તેમને તે જે વાતો હતી તે ફગાવી દેવામાં આવી હતી. અને સાથે સાથે હવે મામલો સામે આવ્યો છે કે જો બાઇડન જે છે તે 20 જાન્યુઆરીએ સત્તારૂઢ થઈ શકે છે. પરંતુ આ સમગ્ર મામલામાં એ સવાલ અહીં આવીને ચોક્કસ ઉભો રહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના જે નજીકના ગણાતા હતા તેમણે પણ તેમનો વિરોધ કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે તે ખોટું કરી રહ્યા છે અને તેમણે પોતાના પદ પરથી રાજીનામા પણ આપ્યા છે આ ઘટનાને લઈને. અંકિત, જે છેલ્લા અહેવાલો છે મુજબ હમણાં જ વ્હાઇટ હાઉસમાંથી 3 અધિકારીઓએ રાજીનામા આપી દીધા છે અને જો બાઇડેને જે કીધું કે આ વિરોધ નથી આ તો વિદ્રોહ છે. અને અમેરિકાના પ્રેસિડેન્ટ કે જે ખરેખર તો અમેરિકાની બ્યુટી, તમે જુઓ કે ઇલેક્શન થઈ ગયા પછી ભારતમાં આટલો લાંબો સમય એવું રહેતું નથી કે વિજેતા હોય એ પ્રમુખ ના બને. જ્યારે અમેરિકામાં એક જવાબદારી સાથે ઇલેક્શન થાય છે, ટ્રાન્સપેરન્સી પારદર્શિતા સાથે ઇલેક્શન થાય છે અને એવું કહેવાય છે કે ઇલેક્શન થાય ત્યાં સુધી જ બે પક્ષો હોય છે, પણ પછી જે કોઈ વિજેતા બને છે એ સમગ્ર અમેરિકાના પ્રમુખ હોય છે અને મોટાભાગે લગભગ તમામ પ્રમુખોએ આ ગરિમા જાળવી રાખી છે અને જે પ્રમુખો હાર્યા છે એમણે ગરિમાપૂર્ણ રીતે પોતાની હારનો સ્વીકાર કર્યો છે. પણ ટ્રમ્પે જ્યારે ચૂંટણી ચાલુ હતી ત્યારથી જેને ગુજરાતી ભાષામાં આપણે ત્રાગા કહીએ છીએ એવું શરૂ કરી દીધેલું. અને કોઈ પણ જ્યુડિશિયરી શું અમેરિકામાં કોઈ જનમતમાં એમના કેટલાક સમર્થકોને બાદ કરતા કોઈ એમની સાથે રહ્યું નથી. આવી પરિસ્થિતિમાં પણ એમણે હવે 20 જાન્યુઆરી બહુ નજીક છે અને અત્યારે આજે ઘટના બની કે જ્યારે એમના સમર્થકો સંસદમાં ઘૂસી ગયા ત્યારે પણ સંયુક્ત સત્રમાં એમનું જે સત્તાનું જે હસ્તાંતરણ 20 જાન્યુઆરીએ થવાનું છે એમના ઉપર મંજૂરીની મોહર લાગી રહી હતી. હવે એમનું જવાનું નિશ્ચિત છે એવા સમયે જો ટ્રમ્પ એવું બોલતા હોય
કે હું તો હજુ વ્હાઈટ હાઉસ છોડવાનો નથી, હું હાર સ્વીકારીશ નહીં, જે જો બાઇડેન નો વિજય થયો છે ખોટો છે. તો આ એક પણ એમના નિવેદનો તર્કબદ્ધ નથી, બેજવાબદાર છે. અને બીજું, અમેરિકામાં પ્રમુખનું હોવું એટલે પૂરા વિશ્વની ઘણી બધી બાબતો એમના હાથમાં હોય છે, કેમ કે અમેરિકા લગભગ વિશ્વના ઘણા બધા દેશો સાથે ભાતભાતના વ્યવહારોથી જોડાયેલું હોય છે અને પ્રમુખના નિર્ણયો એમાં મહત્વના હોય છે. આવી પરિસ્થિતિથી પૂરા વિશ્વ માટે ચિંતા સર્જે એવું થઈ રહ્યું છે. દેવેન્દ્ર સર, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે મહાસત્તાનો જે રાષ્ટ્રપતિ હોય તે એવો હોવો જોઈએ કે જે વિશ્વ માટે વિશ્વને સાથે લઈને ચાલે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પમાં આ પ્રકારના કોઈ જ લક્ષણો જોવા નહોતા મળ્યા. અમેરિકા ફર્સ્ટની તે વાતો ચોક્કસપણે કરતા હતા, પરંતુ સાથે સાથે વિશ્વના અન્ય દેશો સાથે તેમના સંબંધો બગડી રહ્યા છે તેવું નહોતા જોતા. એ વિશે આપનું શું કહેવું છે? અને સાથે સાથે અમેરિકામાં અમેરિકા મહાસત્તા છે તો અન્ય એવા કયા નેતાઓ થઈ ગયા જેને આપ યાદ કરશો કે ના, આ મહાસત્તાના નેતા આવા હોવા જોઈએ? બિલકુલ, હું સૌથી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ વિશે એક વાત કરી લઉં કે એમની વિચારધારા અને વાતચીતના અમલમાં કોઈ સાતત્ય આપણને દેખાતું નથી રહ્યું. આજે શું બોલે, આજે એક દેશ માટે શું સ્ટેટમેન્ટ કરે, બીજા દિવસે શું સ્ટેટમેન્ટ કરે. દાખલા તરીકે એમણે હાઉડી મોદીનો જ્યારે કાર્યક્રમ ત્યાં યોજ્યો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રચંડ લોકપ્રિયતા જોયા પછી એ અભિભૂત થઈ ગયા. ટ્રમ્પને પોતાને એમ થયું કે મારી સભામાં તો અમેરિકામાં આટલા બધા કોઈ માણસ આવતા નથી, તો એનો રાજકીય લાભ પણ લેવાનો એમણે વિચાર્યો હશે કે ભાઈ મોદી સાહેબની લોકપ્રિયતાનો લાભ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટણીમાં લઈ શકે છે. એ જ પ્રેસિડેન્ટે જ્યારે કોરોનાનો પ્રોબ્લેમ થયો ત્યારે આપણી પાસેથી હાઇડ્રોક્લોરિક એ દવાનો જ્યારે આવ્યો ત્યારે એમણે આપણા માટે ઇન્ડિયા માટે એક વિચિત્ર સ્ટેટમેન્ટ કર્યું હતું કે પછી અમારે જોવું પડશે આમ છે તેમ છે. હું માનું છું કે એક પ્રેસિડેન્ટને શોભે એવું નહોતું. એટલે પછી વિઝા માટે એક વાત કરે, પછી બીજા દિવસે ફરી જાય, પછી એટલે ટૂંકમાં એને પોતાનો એક સંકીર્ણ રાષ્ટ્રવાદ પેદા કરવા માટેની કોશિશ કરી હતી. એ આખા અમેરિકાની અંદર તમે એની વસ્તી જુઓ તો ત્યાં 77% ગોરા લોકો છે, 30.3% અશ્વેત છે, 2.6% બહુવંશીય છે અને ઓરિજિનલ અમેરિકન જે રેડ ઇન્ડિયન કહીએ છીએ, જે લોકો જંગલમાં આદિવાસી ટાઈપનું ત્યાંના લોકલ ટ્રાઈબલ ટાઈપનું લાઈફ જીવે છે એ લોકો 1.2% જ છે. હવે 70% ત્યાં ક્રિશ્ચિયન છે, બાકીના પછી યહૂદી છે, બાકી તો પછી બાકીના બહુ લોકો ઓછા છે. 40 લાખ ભારતીય મૂળના લોકો અમેરિકામાં રહે છે અને એમાંથી 15% મતદારો છે અને એમાંથી 25% ગુજરાતીઓ છે. એટલે એમને ગુજરાત આવવાનું ગમ્યું, મોદી સાહેબની લોકપ્રિયતાનો પણ લાભ ઉઠાવવાનો એમને ગમ્યો. પણ હાઇડ્રોક્લોરોક્વિન વખતે કે ભારતના લોકોના વિઝા માટે જે બોલ્યા એ એમની પોલિસીને કન્સિસ્ટન્ટ નહોતું. એટલે એમને મિત્ર ગણવા કે અમિત્ર ગણવા કે કાંઈ જ ન ગણવા એ કહેવું મુશ્કેલ છે. હવે તમે બીજો પ્રશ્ન પૂછો કે તમે કમ્પેર કરો તો અમેરિકામાં આ એક મોટી મહાસત્તા છે, એ મહાસત્તાએ કેવા કેવા પ્રેસિડેન્ટ આપ્યા છે. હું એક નાનકડી જ વાત આ સંદર્ભમાં કરીશ કે અમેરિકાએ જે શ્રેષ્ઠ પ્રેસિડેન્ટ્સ આપ્યા છે એમાંના એક હતા અબ્રાહમ લિંકન. અબ્રાહમ લિંકનના જીવન સમજવા જેવું છે કે 8 વખત ચૂંટણીઓ હાર્યા હતા અને એ હાર્યા પછી અમેરિકાના સૌથી લોકપ્રિય વડાપ્રધાન બન્યા, પ્રેસિડેન્ટ બન્યા. અને પ્રેસિડેન્ટ બન્યા પછી એમણે શ્વેત અને અશ્વેતોને જોડવાનું કામ કર્યું, ડોનાલ્ડ ટ્રમ્પે એને અલગ કરવાનું કામ કર્યું. એમણે પોતાના રાષ્ટ્રવાદની નીતિ, ગોરા એક બાજુ, બિન ગોરા બધી બાજુ, એશિયન્સ અલગ, એમના અશ્વેત અલગ, એ વસ્તુ અબ્રાહમ લિંકને નહોતી કરી. અને અબ્રાહમ લિંકન કોઈ ધનાઢ્ય પરિવારમાંથી આવતા નહોતા. ડોનાલ્ડ ટ્રમ્પ તો પોતે જ એક મોટા કોર્પોરેટ ક્ષેત્રના એક અબજોપતિ માણસ છે. આપણે બરાક ઓબામાને પણ ન ભૂલી શકાય, બરાક ઓબામાને ન ભૂલી શકાય, જ્યોર્જ વોશિંગ્ટનને ન ભૂલી શકાય, પ્રેસિડેન્ટ કેનેડીને પણ ન ભૂલી શકાય. આ બધા અમેરિકાના શ્રેષ્ઠ પ્રમુખો હતા. અને હું આપને કહું કે અબ્રાહમ લિંકન સામાન્ય ગરીબ પરિસ્થિતિમાંથી આવેલા અને એમની પાસે રહેવા માટે કોઈ ઘર પણ નહોતું, બહુ બરાબર હતું નહીં, અને એ પ્રેસિડેન્ટ થયા. અને પ્રેસિડેન્ટ થયા પછી જ્યારે હવે જ્યારે નવા પ્રેસિડેન્ટનો જ્યારે એમનો શપથવિધિ આવવાનો છે ત્યારે એ જ રીતે પ્રેસિડેન્ટ લિંકનનો શપથવિધિના પહેલા દિવસે એ શપથ લેવાના હતા એ દરમિયાન કોઈક એક ઈર્ષાળુ ધનાઢ્ય સેનેટરી ઊભા થઈને લિંકનને કીધું, હજુ શપથ લીધા નહોતા, હજુ તો શરૂઆત હતી હાઉસમાં, અને પેલા એક ધનાઢ્ય વ્યક્તિએ સેનેટરે કીધું કે મિસ્ટર લિંકન તમે એ વાત ના ભૂલશો
કે તમારા પિતા મારા પિતાના જૂતા સાંધવા માટે આવતા હતા. કેન યુ ઇમેજિન કે જે માણસ અમેરિકાનો પ્રેસિડેન્ટ થઈ રહ્યો છે એને એમ કે તમારા પિતા મારા પિતાના જૂતાઓનો રિપેરિંગનું કામ કરતા હતા. આખું હાઉસ સ્તબ્ધ થઈને જોઈ રહ્યું કે પ્રેસિડેન્ટ લિંકન શું જવાબ આપે છે. એમણે જરા પણ ઉશ્કેરાયા વગર બહુ જ શાંતિપૂર્ણ રીતે કહ્યું કે મિસ્ટર સેનેટર, થેન્ક યુ વેરી મચ. આજે હું અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે જ્યારે શપથ લઈ રહ્યો છું ત્યારે તમે મારા પિતાની યાદ અપાવી દીધી. આનાથી વધારે શ્રેષ્ઠ બીજું શું હોઈ શકે? આખી સેનેટ સ્તબ્ધ થઈને સાંભળી રહી. પછી ફરીથી પછી લિંકન બોલ્યા કે મારા પિતા આપના પિતાના જૂતા સાંધવા માટે આવતા હતા, એમણે કોઈ ભૂલ કરી હોય તો મને માફ કરજો, એમના પ્રતિ હું માફી માગું છું. પણ હું તમને એમ કહું છું કે મારા પિતા જૂતા બનાવવાના અને સાંધવાના જેટલા શ્રેષ્ઠ કારીગર હતા કદાચ એટલો શ્રેષ્ઠ પ્રેસિડેન્ટ હું ના પણ બની શકું. આવું કોણ કહી શકે? આવો આવી ગ્રેટ હ્યુમન બિંગ અબ્રાહમ લિંકન હતા અને એક બાજુ આપણી પાસે ડોનાલ્ડ ટ્રમ્પ હતા. હવે તમે આ બેની કમ્પેરિઝન કરો. બિલકુલ જયેશભાઈ, આપની પાસેથી પણ થોડી માહિતી મેળવી લઈએ. અમેરિકા મહાસત્તા ગણાય છે અને સાથે સાથે અમેરિકાનું જે ડિસિઝન હોય છે એ ઇન્ડિયન મોનિટરી ફંડ હોય કે ડબલ્યુએચઓ હોય તે પણ માને છે. તેવામાં આ પ્રકારનું બેજવાબદારીપણું જે નિવેદન જે વારંવાર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવ્યું, અથવા તો ઇરરિસ્પોન્સિબલ બિહેવિયર જે વિશ્વના નેતાઓ સાથે કરવામાં આવ્યું, જે નિવેદનો તેમના દ્વારા આપવામાં આવ્યા, તે વિશે આપનું શું કહેવું છે? સૌથી પહેલા તો તમે જે વાત કરી ડબલ્યુએચઓ વિશે, તો સૌથી પહેલા સિંગડા જ અમેરિકાએ આ કોરોનાની મહામારી વખતે ડબલ્યુએચઓ સામે ભરાવેલા અને એમના સભ્યપદેથી ખસી જવાની, એમને ફંડ ન આપવાની વાત કરી, આઈએમએફ બાબતે પણ વાત કરી. પણ આજનો દિવસ અંકિત આપણે યાદ એટલા માટે પણ કરવા જેવો છે કે 1789માં આજના દિવસે પ્રથમ વખત અમેરિકાના રાષ્ટ્રપતિ પદની પ્રથમ ચૂંટણી થયેલી અને ત્યારે જ્યોર્જ વોશિંગ્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા. આ પ્રસંગની ગરિમા એટલી મહત્વની છે કે જ્યોર્જ વોશિંગ્ટન પોતે ચૂંટણી લડવા નહોતા માંગતા અને એ ચૂંટાયેલા. આજે જે પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાને ચીપકી રહેવા માંગે છે અને જે પ્રકારના નિવેદનો કરે છે, ઈરાન બાબતની જે પરિસ્થિતિ છે, ખરેખર તો ડર એટલા માટે લાગે છે કે આ તો સંસદમાં એમના સમર્થકો ઘૂસી ગયા, વૈશ્વિક સ્તરે હલચલ મચી જાય એવી કોઈ તોફાની પેરવી પણ ટ્રમ્પ કરી શકે છે. એટલે આવા બે જવાબદાર વ્યક્તિના હાથમાંથી અમેરિકાનું શાસન વહેલામાં વહેલું લઈ લેવાય, કદાચ અમેરિકાના તમામ લોકો પણ આવું જ ઈચ્છતા હશે. કેમકે જે પાવર અમેરિકાના પ્રમુખ પાસે હોય છે, જે રિમોટ કંટ્રોલ એમના હાથમાં હોય છે, અને એ જો કોઈ બે જવાબદાર વ્યક્તિના હાથમાં હોય તો પૂરા વિશ્વ માટે જોખમી છે. બિલકુલ બિલકુલ. અને પરિસ્થિતિ અત્યારે એવી જોવા પણ મળી રહી છે. આપ બંને આ ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.